જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં કે નહીં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આપ તમામ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીના પાર્ટની અંદર ચેપ્ટર નંબર નવમાં સાદુ માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ અને એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના દાખલા કરી ચૂકેલા છીએ ત્યારબાદ એક નાનકડા એવા બે દાખલા ઉપર આપણી નજર પડે છે તો હવે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાયના એ બે દાખલા ઉપર સ્વાધ્યાયનો નવ પોઈન્ટ ત્રીસ અને નવ પોઈન્ટ એકત્રીસ કેસેગ્રીન ટેલિસ્કોપનો દાખલો છે નવ પોઈન્ટ ત્રીસ તો પહેલાં તો કેસેગ્રીન ટેલિસ્કોપ એટલે શું સમજી લઈએ બાળકો કેસેગ્રીન ટેલિસ્કોપ એ પરાવર્તક ટેલિસ્કોપ છે એટલે એમાં પ્રતિબિંબ જે છે વસ્તુનું પ્રતિબિંબ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એ પરાવર્તનની ઘટના દ્વારા મેળવવામાં આવે છે જ્યારે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની અંદર લેન્સ દ્વારા વકરીભવન થ્રુ મેળવવામાં આવતું હતું અહીંયા શું છે અરીસા મૂકેલા છે તો મેં બે અરીસા મૂકેલા મૂકેલા છે મિત્રો જો આ એક છે મોટો અરીસો આ એક છે નાનો અરીસો જે મોટો અરીસો છે એ અંતરગોળ કહેવાય નાનો છે એ કયો છે બહિર્ગોળ છે અંતરગોળ અને બહિરગોળ બંનેની મુખ્ય અક્ષ એક જ બને એ રીતે લોકોએ ગોઠવણ કરેલી હોય છે હવે આ કાર્યરત કઈ રીતે થાય છે એ જોઈએ આપણે તો ટેલિસ્કોપનો ઉપયોગ મિત્રો આપણે ક્યારે કરતા હોય વધારે દૂરની વસ્તુ જોવી હોય ત્યારે આપણે કરતા હોય તો દૂરની વસ્તુમાંથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને કેવા હશે સમાંતર દૂરની વસ્તુમાંથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને કેવા હશે સમાંતર હશે એ સમાંતર કિરણો પહેલાં અંતર્ગોળ અરીસા દ્વારા આ બે બિંદુએ આપાત સોરી પરાવર્તન પામી આ બંને બિંદુ ઉપર આપાત થશે ત્યાં એનું પરાવર્તન થશે અને પરાવર્તન પામી તે કઈ બાજુ ગતિ કરશે આ માર્ગે ગતિ કરશે જ્યાં રસ્તામાં શું આવશે બહિર્ગોળ અરીસો આવશે પણ જો રસ્તામાં બહિર્ગોળ અરીસો ન હોત વિદ્યાર્થી મિત્રો તો આ પરાવર્તિત થયેલા કિણો ક્યાંક આ બિંદુએ કેન્દ્રિત થતા હોત આ બિંદુ એટલે કે શું પહેલા અરીસાનું મુખ્ય કેન્દ્ર પહેલા અરીસાનું મુખ્ય કેન્દ્ર જેને આપણે શેના વડે દર્શાવેલું છે એફ વન વડે દર્શાવેલું છે પણ વચ્ચે બહિર્ગોળ અરીસો આવી જતો હોવાથી એ આવતા કિરણોનું ફરી એકવાર અહીંયા શું થશે પરાવર્તન થશે પરાવર્તન પામી એ ક્યાંક અહીંયા ભેગા થાય છે જ્યાં શું રચે છે વસ્તુનું પ્રતિબિંબ રચે છે જેને આપણે ઇન શોર્ટ આઈ વડે દર્શાવેલું છે આઈ એટલે શું છે ઇમેજ તો આથી આખી રચના કોની કેસેગ્રીન ટેલિસ્કોપની આને આધારિત એક દાખલો છે શું છે એની રકમ જોઈએ આપણે ઉપર નવ કેસેગ્રેન ટેલિસ્કોપમાં બંને અરીસાઓ એકબીજાથી વીસ એમ એમ અંતરે રાખેલા છે બે અરીસા વચ્ચેનું અંતર આ અરીસો અને આ અરીસા વચ્ચેનું અંતર કેટલું છે વીસ એમ એમ છે વીસ એમ એમ એટલે એને સેન્ટીમીટરમાં ફેરવું એટલે કેટલું થશે બે સેન્ટીમીટર થશે તો બે અરીસા વચ્ચેનું અંતર છે બે સેન્ટીમીટર મોટા અરીસાની વક્રા ત્રિજ્યા બસો વીસ એમ એમ મોટો અરીસો કોણ છે અંતરગોળ તો અંતર્ગોળની વક્રતા ત્રિજ્યા કેટલી છે બસો ને વીસ એમ તો અહીંયા આપણે થોડુંક સુધારી નાખી વિદ્યાર્થી મિત્રો આપણે બહિર્ગોળની જગ્યાએ શું લખીશું અંતરગોળ આ અંતર્ગોળની વાત કરેલી છે અહીંયા આપણે અંતર્ગોળની વાત કરેલી છે અંતર્ગોળ અરીસાની અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે બસો વીસ એમ અને અંતરગોળ હોવાથી આગળ શું આવશે માઇનસ આવશે તો વક્રતા ત્રીજિયા બસો વીસ એમ હોય તો કેન્દ્ર લંબાઈ મિત્રો કેટલી થશે કેન્દ્ર લંબાઈ લંબાઈના કરતાં કેવી થશે અડધી અડધી એટલે કે એકસો દસ એમ પણ સેન્ટીમીટરમાં લખવું હોય તો કેટલું લખાય માઇનસ અગિયાર સેન્ટીમીટર ત્યારબાદ નાના અરીસાની એકસો ચાલીસ એમ હોય નાનો અરીસો કેવો છે બહિરગોળ તો અહીંયા પણ આપણે સુધારી નાખીએ નાનો અરીસો કેવો છે બહિરગોળ તો અહીંયા અહીંયા લખીશું આપણે બહિરગોળ બહિરગુળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે એકસો ને ચાલીસ એમ એમ એકસો ચાલીસ એમ એમ છે એટલે પ્લસ થશે વક્રતા ત્રિજ્યા એકસો ચાલીસ એમ હોય તો કેન્દ્ર લંબાઈ તેના કરતાં અડધી થશે એટલે કે સિત્તેર એમ એમ થશે જેને સેન્ટીમીટરમાં લખેલું છે સાત સેન્ટીમીટર તો આગળ શું કરવાનું છે જોઈએ તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે એ તમારે કહેવાનું છે અનંત અંતરે રહેલી વસ્તુનું શું શોધવાનું છે આપણે અંતિમ પ્રતિબિંબ એટલે કે બંને અરીસા દ્વારા છેલ્લે ફાઇનલ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે એની જાણકારી તમારે મેળવવાની છે તો વારા ફરતી વારા પ્રત્યેક અરીસાથી સ્ટાર્ટ કરીએ પહેલાં વાત કરીએ અંતરગો અરીસાથી શું કહેવા માગે છે અંતરગો શું તો પહેલાં વાત કરીશું આપણે પહેલાં વાત કરીશું અંતરગોળ અરીસા માટે ત્યારબાદની ચર્ચા કરીશું આપણે બે રો તો મિત્રો અંતરગોળ અરીસો જુઓ આ રહ્યો અંતરગોળ અરીસો એમાંથી આવતા કિરણો આ જે મુખ્ય અક્ષર કેવા છે સમાંતર છે એટલે કે વસ્તુ કેવી રહેલી છે દૂર રહેલી છે તો આપણને ખબર છે કે જ્યારે વસ્તુ દૂર રહેલી હોય અરીસાની અંદર ત્યારે પરાવર્તન પામી એ કિરણો ક્યાં કેન્દ્રિત થતા હોય છે તેના મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થતા હોય છે એટલે કે અંતરગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર કે મુખ્ય કેન્દ્ર ઉપર શું થતા હશે કેન્દ્રિત થતા હશે એટલે કે આ અરીસા દ્વારા અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે એફ વન પડશે અને કેવું મળશે એકદમ બિંદુવત મળશે તો અહીંયા એવી શબ્દોમાં લખીએ અહીંયા વસ્તુ અનંત અંતરે હોવાથી તેના દ્વારા એટલે કે અંતરૂળ અરીસા દ્વારા પરાવર્તન પામી કિરણો એફ વન પર કેન્દ્રિત થશે એફ વન પર કેન્દ્રિત થશે એટલે કે તેનું પ્રતિબિંબ ક્યાં આપશે એફ વન પર આપશે તો અંતરગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર શું થાય તો કે અરીસાથી એફ વન સુધીનું અંતર અરીસાથી એફ વન સુધીનું અંતર એટલે તો એની કેન્દ્ર લંબાઈ કહેવાય મિત્રો તો અહીંયા માટે માટે આના માટે એટલે કે અંતરગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર એ કેવું થાશે જેને હું વી વડે દર્શાવું છું વી વન વડે દર્શાવું ચાલો વી વન ઇઝિકલું કેવું થશે કેન્દ્ર લંબાઈ જેટલું કેન્દ્ર લંબાઈ કેટલી છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે અગિયાર સેન્ટીમીટર અગિયાર સેન્ટીમીટર અને આ બાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મળતું હોવાથી અગિયાર સેન્ટીમીટર કેવું આવશે ઋણ આવશે તો આ મેળું મિત્રો અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ કેટલું મેળ્યું અગિયાર સેન્ટીમીટર હવે આ જે અગિયાર સેન્ટીમીટર તમને મળે છે એ અહીંયાથી ડિસ્ટન્સ મળે છે અહીંયાથી આટલું ડિસ્ટન્સ કેટલું છે અગિયાર સેન્ટીમીટર હવે વાત કરવી છે આપણે બહિર્ગોળ રીસા માટે તો મિત્રો અંતર્ગોળ અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળેલું છે એ બહિર્ગોળ અરીસા માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે કેવી તરીકે વસ્તુ તરીકે એટલે કે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ શું બનશે અહીંયા મળેલું પ્રતિબિંબ બનશે એટલે કે આટલું જે છે એ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર થશે તમારી પાસે આટલી ડિસ્ટન્સ છે નહીં તમારી પાસે આટલું ડિસ્ટન્સ છે આ કેટલું મેળવું અગિયાર સેન્ટીમીટર આટલું અગિયાર સેન્ટીમીટર છે અને બે અરીસા વચ્ચેનું અંતર તમને બે સેન્ટીમીટર આપેલું છે તો તમે શું આટલી અંતર આટલું અંતર મળી શકે યસ તો બહિરગોળ અરીસા માટે વસ્તુ અંતર તમે શોધી શકો કેટલું થશે અગિયાર માઇનસ બે આટલું અગિયાર છે એમાંથી બે કાઢ નાખો તો આટલું શું વધશે નવ વધશે તો વાત કરીએ ત્યારબાદ બહિરગોળ અરીસા માટે તો નંબર બે બહિરગોળ અરીસા માટે ચલો તો બહિરગોળ અરીસા માટે બહિરગોળ અરીસા માટે વસ્તુ અંતર થશે વસ્તુ અંતર જેને હું યુ વડે દર્શાવું છું વસ્તુ અંતર યુ બરાબર થશે અગિયાર માઇનસ બે એટલે કે નવ સેન્ટીમીટર અગિયાર માઇનસ બે આટલું અગિયાર છે સોરી આટલું અગિયાર છે એમાંથી આ બે ડિસ્ટન્સ કાઢ નાખો એટલે આટલું ડિસ્ટન્સ તમને મળી જાય નવ મળી જાય જોવાનું બહિર્ગોળ અરીસા માટે આપાત કિરણો આ બાજુ થયા આપાતકિરણો થયા બહિર્ગોળીસા માટે તો આપાત પ્રકાશ બહિગોળ રીસા માટે આ બાજુ થયો અને અંતર તમે કઈ બાજુમાં આપવું અહીંથી આમ બાજુ આપવું તો એ અંતર કેવું આવશે પ્લસ આવશે એટલે ખાસ યુદ્ધ રાખશું મિસ્ટેક ન થાય આ પદ પ્રકાશની દિશામાં જ અંતર છે એટલે પ્લસ નાઇન સેન્ટીમીટર આવશે કેન્દ્ર તો તમારી પાસે છે તે બેર સાત સેન્ટીમીટર તો પ્રતિબિંબ અંતર પણ મળે પ્રતિબિંબ અંતર શોધવા માટે તમારી પાસે છે અરીસાનું અરીસાનું સૂત્ર શું છે અરીસાનું સૂત્ર વાપરો તો અરીસાનું સૂત્ર છે વન અપોન એફ બરાબર વન અપોન યુ પ્લસ વન અપોન વી આપણે વી શોધું છે પ્રતિબિંબ અંતર શોધું છે તો વીને કરતાં બનાવી લઉં છું તો મિત્રો વન અપોન વી બરાબર વન અપોન એફ માઇનસ વન અપોન યુ ચલો પ્રત્યેકની કિંમત મૂક્યા અથવા તો પહેલાં લસા લઈ લઈ તોય ચાલે વન અપોન એફ એફની કિંમત છે અહીંયા લખીશું એફ ટુ એટલે યાદ રહે એફ એટલે કે બહેનો રેસાની વાત કરી છે એફ એટલે એકના છેદમાં સાત માઇનસ એકના છેદમાં યુ યુ કેટલો છે યુ છે નવ નવ ચલો લસા લઈએ તો 9 સત્તા ત્રેસઠ થાય અહીંયા નવ ગુણાય પેલી બાજુ સાત ગુણાય નવ માઇનસ સાત તો નવ માઇનસ સાતનો જવાબ આવશે 1 વી વન અપોન વી બરાબર નવ સાતનો જવાબ આવશે બે બેના છેદમાં ત્રેસઠ જો આ પદને ઉલટાવી નાખવામાં આવે તો થશે ત્રેસઠના છેદમાં બે ત્રેસઠના છેદમાં બે એટલે ત્રેસઠના અડધા એકત્રીસ પાંચ સેન્ટી

અરીસા તો એકદમ ઈઝી દાખલો છે સામાન્ય સૂત્ર વાપરવાનું હતું તમારે માત્ર અરીસાનું સૂત્ર એક જ વસ્તુ વાપરવાની હતી તો જોઈ લે વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ દાખલો ત્યારબાદ આપણે ચર્ચા કરવી છે તેના પછીના દાખલાની સ્વાધ્યાય નવ પોઈન્ટ એકત્રીસનો દાખલો આ પણ એકદમ ઇઝી છે એક એમસીક્યુ ટાઈપ દાખલો છે એના માટે હું તમને પહેલા એક નાનકડી આકૃતિ દ્વારા કંઈક સમજાવવા માગું છું કે મિત્રો આ કોઈ અરીસો છે વિચારો આ છે અરીસો સમતલ અરીસો છે આ છે સમતલ અરીસો અને અને આ છે સમતલ અરીસા પર આપાત થતું કિરણ સમતલ અરીસા પર આપાત થતું કિરણ હવે આ કિરણ જો સપાટીને લંબરૂપે આપાત થાય તો લંબરૂપે જ પાછું ફરશે એ આપણને ખબર છે આપાત થતું કિરણ લંબરૂપે આપાત થાય તો લંબરૂપે જ પાછું ફરશે એ આપણને ખબર છે હું શું કરું છું આ જે અરીસો છે એ અરીસાને અમુક ખૂણે રોટેટ કરું છું કેટલા ખૂણે રોટેટ કરું છું ધારો કે થીટા ખૂણે રોટેટ કરું છું અરીસાને રોટેટ કરીને આપણે આ રીતે ગોઠવી નાખો તો અરીસો રોટેટ થઈ ગયો ચલો આ થઈ ગયો અરીસો રોટેટ કેટલા ખૂણે રોટેટ થયો ધારો કે અહીંયા જે એંગલ બને છે એ એંગલ છે થીટા કેટલો છે થીટા આ છે અરીસાની પોઝિશન નંબર વન આ છે અરીસાની પોઝિશન નંબર ટુ તો અરીસો જે છે એ થિટાકોણે રોટેટ થઈ ગયો હવે મિત્રો વિચારો આપાત કિરણ તો આ જ છે અને હવે એ આવા અરીસા પર આપાત થાય છે તો એ બે વચ્ચેનો ખૂણો એટલે કે આટલો ખૂણો એ બે વચ્ચેનો ખૂણો નેવ ડિગ્રી નથી એટલે કે પોઝિશન નંબર બે વિચારવાની અરેશો તમારે આમ વિચારવાનો છે તો હવે પ્રકાશનું કિરણ સપાટીને લંબરૂપે આપત થતું નથી એટલે એ જ માર્ગે પાછું ફરશે નહીં પરંતુ પોતાનો માર્ગ બદલાવીને બીજા કોઈ માર્ગે આગળ વધશે તો ચલો વિચારીએ ધારો કે આપત કિરણ એના એ જ છે અને પરાવર્તિત થતું કિરણ પરાવર્તિત થતું કિરણ ક્યાંક આ માર્ગે આગળ વધે છે ક્યાંક આ માર્ગે આગળ વધે છે તો આ આપાત છે આ શું છે પરાવર્તિત છે હવે મિત્રો તમને ક્વેશ્ચન પૂછવો છો મારે અહીંયા ખાસ ધ્યાન આપજો ક્વેશ્ચનની અંદર અહીંયા પોઝિશન નંબર એક માટે અરીસો આ કહેવાય અને લંબ આ કહેવાય આ અરીસો કહેવાય આ લંબ કહેવાય પોઝિશન નંબર બે માટે આ અરીસો કહેવાય અને અહીંયા એક લંબ દોરું છું જે સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવતો હોય નાઇન્ટીના ખૂણે તો આ લંબ કહેવાય આ લંબ એક એટલે કે પોઝિશન નંબર એક માટેનો લંબ અને આ લંબ બે એટલે કે પોઝિશન નંબર બે માટેનો લંબ જો ટેપ દાખલો છે એટલે ખાસ ધ્યાન આપજો તો મિત્રો વિચારો તમે કે જો આ છે અરીસો આ છે અરીસો અને આ છે તેનો લંબ બે માર્કર લખેલી છે એમ એક છે અરીસો અને એક છે લંબ જો અરીસાને રોટેટ કરવામાં આવે જો અરીસાને રોટેટ કરવામાં આવે તો તેનો લંબ પણ શું થઈ જાય છે રોટેટ થઈ જાય છે તેનો લંબ પણ શું થઈ જાય છે રોટેટ થઈ જાય છે ફરી એકવાજો જો પહેલાં અરીસોને લંબ આ જગ્યા હતા ત્યારબાદ તેને તમે રોટેટ કરો છો એટલે કે ફેરવો છો તો અરીસો પણ અરીસાની પણ પોઝિશન બદલાશે અને લંબની પણ પોઝિશન બદલાશે તો હવે પોઝિશન નંબર ટુ કંઈક આવી છે તો મિત્રો અરીસો આપણે કેટલો રોટેટ કર્યો છે થીટોકોણે થીટાકોણ જેટલો રોટેટ કર્યો છે જો અરીસો થિટાકોણ જેટલો રોટેટ થાય તો બે શું શું છે લંબ પણ કેટલા ખૂણે રોટેટ થાશે થશે થીટાકોણે થીટાકોણે રોટેટ થાશે હવે પોઝિશન નંબર બે વિચારો પાટો આ આપાત કિરણ છે આપરાવર્તિત કિરણ છે અને આ છે સપાટીને દોરેલો લંબ તો આ થયો આપાત કોણ અને જેટલો આપાત કોણ હોય એટલો જ શું હોય પરાવર્તન કોણ હોય એટલે કે આ ટોટલ એંગલ જે છે આ બે વચ્ચેનો ટોટલ એંગલ એ કેટલો થાશે ટુ થીટા થાશે કેટલો થાશે ટુ થીટા થાશે તો તમને એવું પૂછે જ્યારે અરીસાને થીટા ખૂણા જેટલો રોટેટ કરવામાં આવે તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કુલ ખૂણો કેટલો થશે એટલે કે થાશે ટુ થીટા અને જ આધારિત એક દાખલો છે આપણી પાસે શું છે જોઈએ ગેલ્વેનોમીટરના ગુચડા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબ રૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગ પર પાછું ફરે છે ચલો હું એક આકૃતિ દોરું છું અહીંયા છે સમતલ અરીસો વિચારી લ્યું મિત્રો આ છે સમતલ અરીસો પ્રકાશને લંબરૂપે કોઈ પ્રકાશનું લંબરૂપે કિરણ આપાત કરવામાં આવે બીજું કઈ જ નથી આ આકૃતિને આપણે ફેરવી નાખે છે આડી ફેરવી નાખે છે એટલે અહીંયા રચાઈ જશે એ જ માર્ગે પાછું પડે છે અને ધારો કે ધારો કે વિચારી લઉં કે અહીંયા અહીંયા કોઈક પડદો છે અહીંયા શું છે કોઈક વિચાર કરો પરાવર્તિત કિરણ જ્યારે અહીંયા ભટકાશે ત્યારે અહીંયા ટપકું બનાવશે અહીંયા શું બનાવશે ટપકું એટલે કે સ્પોટ સ્પોટ એટલે કે બિંદુ રચશે કિરણ ભટકાઈને જ્યારે પાછું આવશે ત્યારે અહીંયા શું કરશે બિંદુ રચશે ચલો કાંઈ વાંધો નહીં આ બિંદુને નામ આપી દઉં એ ધારો કે આ શું છે બિંદુ એ ત્યારબાદ આ બિંદુને કહી દે પી બિંદુ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એમાં એમાં ગૂચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનું કોણા વર્તન અનુભવે છે હવે આપણને ખબર છે આ ગૂંચડું છે ગૂચડા ઉપર અરીસો રાખેલો છે હવે જ્યારે ગેલોનો મીટરમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ગૂંચડું રોટેટ થાય ગૂંચડું રોટેટ થાય તો એના ઉપર જે અરીસો ચોટાડેલો છે એ અરીસો પણ શું થશે રોટેટ થશે એટલે કે આ અરીસો જે છે એ હવે કંઈક આવી પોઝિશન ઉપર આવે છે અમુક થીટા ખૂણા જેટલો શું થાય છે રોટેટ થાય છે કેટલો રોટેટ થાય છે થીટા ડિગ્રી જેટલો અહીંયા થીટા કેટલો આપેલો છે તો કે અહીંયા થીટા આપેલો છે ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી કેટલો આપેલો છે ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી તો અરીસાની પોઝિશન નંબર એક યા થઈ પોઝિશન નંબર બે યા થઈ તો હવે અરીસો આ જગ્યાએ છે કોણ આવર્તન અનુભવે છે તો અરીસાથી પંદર મીટર દૂર મૂકેલા પડદા પર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે અરીસાથી કેટલો દૂર મૂકેલો છે તો કે આ ડિસ્ટન્સ છે પંદર મીટર પંદર મીટર દૂર મૂકેલા પરાવર્તિત કિરણનું સ્થાનાંતર કઈ જગ્યાએ પડદા ઉપર મળશે તો પેલા પરાવર્તિત કિરણ અહીંયા આવતું હતું હવે આ જ આપત કિરણ પણ અરીશો આ લેવાનો તમારે તો પરાવર્તિત કિરણ એ કોઈ બીજા માર્ગ આગળ વધશે તો આ થયું આપાત કિરણ અને પરાવર્તિત કિરણનો માર્ગ હું કંઈક આ રીતે દોરું છું આ છે પરાવર્તિત કિરણ તો એ અહીંયા બિંદુ વધશે આને કીધું બિંદુ બી તો અહીંયા તો કેટલું સ્પોટનું સ્થાનાંતર થયું એ તમારે શોધવાનું છે આટલું ડિસ્ટન્સ આટલું ડિસ્ટન્સ તમારે શું કરવાનું છે શોધવાનું છે એ બી જેટલું શોધવાનું છે ચલો તો આપણે ખબર છે કે જ્યારે અરીસો અરીસો જ્યારે થી ખૂણા જેટલો રોટેટ કરવામાં આવે તો આપાત આપાતકિરણ પ્રવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થશે ટુ થીટા એટલે આ જે એંગલ છે મિત્રો આ એંગલ કેટલો થશે ટુ થીટા થશે કેટલો ટુ થીટા તો હવે યાદ કરીએ આપણું પાછા આવી જઈએ તો તમારે શોધવાનું છે માત્ર આ તો આ છે તમારી પાસે કાટકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણની અંદર ખૂણાની પાસેની બાજુ છે સામેની બાજુ શોધવાની છે તો આપણને ખબર છે કયું વિધિ વાપરી શકાય થીટા તો તમારી પાસે છે જ તો અહીંયા આકૃતિ પરથી હું નાનું કૂળું એવું આકૃતિ પરથી નાનકડે એવું કાટકોણ ત્રિકોણ માટે કાતરી કાતરી બી એ પી માટે બી એ પી માટે નાનકડે એવું ટેન થીટાનું સૂત્ર વાપરું છું ટેન થીટાની જગ્યા લખશું આપણે ટુ થીટા સામેની બાજુ સામેની બાજુ થશે એ બી છેદમાં પાસેની બાજુ પાસેની બાજુ થશે એ પી આપણે એ બી તો શોધવાનું છે મિત્રો અને એ પી તમને પંદર મીટર આપેલું છે પંદર મીટર હવે ટેન ટુ થીટા થીટા કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે અહીંયા થશે ટેન સાત ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ છેદમાં પંદર ચલો આમાંથી એ બીને કરતા બનાવો તો એ બરાબર પંદર ગુણ્યા ટેન સાત ડિગ્રી ટેન સાત ડિગ્રીની વેલ્યુ તમને ક્યાંથી મળશે લોક ટેબલમાંથી મળશે એનો ગુણાકાર જે તમે પંદર સાથે કરશો ત્યારે અંતિમ જવાબ તમારો આવશે ઝીરો

ત્યારે એના વિશે વાત કરવાની મજા આવશે એટલા માટે અમુક નાના નાના પોઈન્ટ જે છે જે ખાસ થિરિટિકલ પોઈન્ટ જે છે એ આપણે અત્યારે આ ચેપ્ટરની અંદર બાકી રાખેલ છે જ્યારે આપણે રૂબરૂ મળીશું તેનો આપણે ફર્સ્ટ ઓલ તેનો અભ્યાસ કરીશું પહેલાં ત્યારબાદ આગળ બીજી બધી વાત કરીશું તો ચેપ્ટર નંબર નવ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર અહીંયા આપણે ઓનલાઈનની અંદર અહીંયા આપણે અત્યારે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ ત્યારબાદ હવેથી નેક્સ્ટ લેક્ચરમાં કોઈ એક નવા ચેપ્ટર સાથે આપણે ઇન્ટ્રોડ્યુસ થશું તો વિદ્યાર્થી મિત્રો આખા આખા ચેપ્ટરનું ખાસ કરીને રિવિઝન કરી લેવું એક્ઝામની અંદર પ્રોબ્લેમ ન થાય એના માટે ખાસ કરીને દાખલા ખાસ જોઈ લેવા તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે જય સ્વામિનારાયણ